भोजन आरोग्य से आ कथा थी समझावानो मतलब एवो थाय छे कि भगवान ने आपणे जे सेवा करीए छे अने ई सेवा में आपणे दीनता न होय भाव न होय गणता न होय आवी सेवा ने प्रभु स्वीकार नहीं करता। भगवान ने सेवा में देखावो तो जराई न होवो जोईए અને જે ભગવાનની સેવામાં દેખાવો કરતા હોય ને ભગવાન આપણે વિચાર કરીએ કયા જન્મોને આપણે ભોગવીને અમુક દુઃખોને ભોગવી રહ્યા છે અને આવું આપણે કરશું તો ભગવાન આપણે જોડે શું કરશે। કૃપા કરીને એવા કર્મ આપણાથી ન થાય। જો તમારામાં સામર્થ હોય તમે કરી શકતા હોય તો જ ઠાકોરજી પધરાવો तो घर में मूर्ति पूजा करो नगर तो अपना शास्त्र में यहां लगी बतायो कि घर में मूर्ति पूजा तो जो कि थावी न जो पर शौक से लोगों ने अमुक लोग ठाकुर जी ने लईने वृंदावन में रखड़ता हो पर सिद्धांत जी का ठाकुर जी कोई रमकड़ा छे एने लईने तमे रखड़ो छो आ देखावो छे ओली भेल लईने जाय तो आपणे जाईए आपणे वैष्णव छे। અમુક વસ્તુમાં ખરેખર જાણતા જ નથી આ વસ્તુ શું છે અને ઘરમાં મૂર્તિ પૂજા તો રાખાય નહીં જો કરવાનું હોય તો પૂરેપૂરો ભોગ દેવું પડે। ચિત્ર પૂજા કરો ચિત્ર પૂજામાં ગમે એવી આપણી ભૂલ થાય ને તો પાપ કે દોષ લાગતો નથી ચિત્ર પૂજામાં। ગોવિંદ પ્રભુ બ્રજમાં આજે નિવાસ કરે છે અને એ સમયમાં બ્રજવાસી બાળકો इंद्रनी पूजा करता है। दर वर्षे इंद्रनी पूजा चलती है। लाला कन्हैया गायो चरावी ने अने आजे घर में प्रवेश कर्यो छे अने मैया यशोदा अप्रश्म सामग्री सिद्ध करे छे અને સામગ્રી સિદ્ધ કરી રહ્યા છે। જયારે સામગ્રી સિદ્ધ કરે છે ને લાલા કન્હૈયા ગાયો ચરાવીને અને આજે રસોડામાં જાય છે ને તો મૈયા કહે છે લાલા લાલા દૂર 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 સામગ્રી ને અડતા નહીં। લાલા કન્હૈયા ત્યાં ને ત્યાં સ્ટોપ લે મૈયા શું કામ। લાલા કન્હૈયા જોયો ઓહો મૈયા તો નાના પ્રકારના વ્યંજન બનાવે છે મેં કામ થોડું કામ નજીક મોટા પાણી રાખજો અને રાધે રાધે કૃષ્ણ મહારાજ આપ અહીંયા કેટલા મી ભાગવત કથા કરવાના છો એ બાબત માટે થોડું માહિતી આપશો જી। આપણે બ્રજધામ જે વ્રજ 84 કોષ મથુરા વૃંદાવન ગોકુળ બધા ઓળખતા જ હોય અમે બ્રજધામથી પધાર્યા છે રાજકોટમાં ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદિર ચંદન પાર્ક મેઇન રોડ રૈયા ચોકડી અહીંયા આપણી વ્યાસીની કથા થઈ રહી છે અને મારો એક લક્ષ્ય છે 108 કથા કરવાની છે। કોઈ પણ ભાવિક ભક્તોની ઈચ્છા પણ હોય શ્રીમદ ભાગવત કથા કરાવવાની તો પણ નિઃશુલ્ક ભાવથી આપણે ઓનલી ખર્ચો થાય છે મંડપ સાઉન્ડ સંગીતકારો એનો છે બીજો કોઈ ખર્ચો નથી અને અહીંયા સાનિધ્યમાં આપણે મહાદેવની સાનિધ્યમાં આવીને અમે ભાગવત સપ્તાહનો બહુ આનંદ પ્રાપ્ત કર્યો છે। ગઈકાલે બહુ ધૂમધામથી નંદ મહોત્સવ આપણે ઉજવવામાં આવ્યો બહુ વધારે જનસંખ્યામાં લોકો અહીંયા હમાવતા નહોતા તો આ ગ્રાઉન્ડ તમે જોઈ રહ્યા છો બહુ મોટો ગ્રાઉન્ડ છે પણ છતાંય અહીંયા આખી પબ્લિક આવીને બહુ આનંદના સાથે નંદ મહોત્સવ રામજન્મ બામણ અવતારનો પ્રસંગ હતો ને આજે આપણી કથામાં ગિરિરાજ પૂજા જે કે કળિયુગમાં શ્રીમદ ભાગવત કથામાં બતાવ્યો છે કે કળિયુગમાં બે દેવ એવા છે એક હનુમાનજી અને એક ગિરિરાજજી અને આજે જે છે ને 56 ભોગના દર્શન થશે અને ગિરિરાજ પૂજા આપણી કથામાં છે તો આગ્રહ કરીશ કે સભી ભાવિક ભક્તોને સાદર આમંત્રણ છે આજનું અને આવતીકાલે રુક્ષ્મણી લગ્ન છે તો રુક્ષ્મણી લગ્નમાં પણ આપણે જાન જોડીને જવાનું છે તો હરકની વાત છે જો કે આપણે તો લૌકિકમાં આટલું બધું કરતા હોય તો આ તો અલૌકિક છે સાક્ષાત દ્વારકાધીશ ભગવાનની લગ્ન છે
बराबर अने अपना अमरा पोरबंदर थी अमरा पूजा करावता हो अमरा बाप समान दादा अपने समक्ष बे शब्द हूँ इन्हें आग्रह करीश के तमें पर बोलो। हाँ ससुर जी ने वंदन, चंद्र मौलेश्वर महादेव ने वंदन, पोरबंदर थी सांदीपनी अने सुदामा नगरी थी पधारू छू आऊँ छू એમના સહ ઉપાચાર્ય તરીકે અહીંયા મને સદભાગ્ય મળ્યું છે। ચંદ્ર મોરેશ્વર મહાદેવ રમણીય જગ્યા, સુંદર જગ્યા અને સુંદર વક્તા, નિખાલસ ભાગવતની કથા ઠાકોરજીને સાક્ષાત સંભળાવતા હોય એવું હું બીજી જ કથા છે મારી એમની સાથેની, પણ મને એવો અનુભવ થાય છે। અને રાજકોટમાં એમની ઘણી કથાઓ થઈ, હું આગ્રહ કરું છું રાજકોટની જનતાને કે એવો એક સુંદર લાવો રાજકોટની જનતાને મળે છે। અને કલયુગની અંદરમાં તો ભગવાન કૃષ્ણનું નામ સિવાય બીજો કોઈ ઉદ્ધાર જ નથી, તો મારો આગ્રહ છે કે આપ બધા બહુ એકદમ વધારે સંખ્યામાં અહીંયા ચંદ્ર મોરેશ્વર મહાદેવ ચંદન પાર્ક મેઇન રોડ ઉપર બધા કથામાં પધારો અને મારા શ્રીની વાણીનો લાભ બધા લો, અને મને પણ બહુ દિવ્ય લાભ મળે છે અને એનાથી બહુ આનંદ અનુભવું છું। આપ સર્વ વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ, ચંદ્ર મોરેશ્વર મહાદેવને વંદન, નમસ્કાર। કૃષ્ણ મહારાજજી, આપ અહીં ચંદ્ર મોરેશ્વર મહાદેવ મંદિરમાં આવી તો આપને અહીંયા જે કથા કરો છો તો આપને આ એરિયાનો કેવો લાભ મળ્યો છે અને તમને કેવું લાગે છે આ એરિયા વિશે? તમને પૂરેપૂરો સાથ સહકાર મળેલો છે આ એરિયામાં બરાબર, એના વિશે કહેશો? આ ચંદન પાર્ક, ચંદ્ર મોરેશ્વર મહાદેવ, જો મહાદેવ મહાદેવની સાનિધ્યમાં આજે આવી ગયા, એની શરણમાં આવી ગયા, મને લાગતો નથી કે કંઈ બાકી રહ્યો। અને આપણા જે રાજુભાઈ જોવનપત્રા આપણા મેઇન ટ્રસ્ટી છે, જોકે એમાં બીજાનું તો નામ બહુ મને નથી આવડતું, 11 જણા ટ્રસ્ટી છે પણ મેઇન આપણા રાજુભાઈ જોવનપત્રા છે, એમાં પૂરેપૂરો ભાગ એને ભોગ આપ્યો છે ભાગવત સપ્તાહમાં। અને બધા લતાવાસીઓને ખૂબ ધૂમધામથી એને ઉત્સાહ છે કે આપણે લતામાં આવી સુંદર કથા છે તો આપણે પણ લાભ લેવું જોઈએ, કારણ કે અહીંના ઘણા કથાકારો છે પણ આપણે ઠેઠ મથુરાથી આવ્યા છે ને આટલું બધું આપણે ગુજરાતીમાં અમને તમને સ્પષ્ટ શબ્દોમાં પણ સમજાવીએ છીએ, આ એક ઠાકોરજીની કૃપા છે। અને અમે બધા ભાવિક ભક્તોને એ જ કહીએ કે કલયુગ કેવલ નામ અધારા, શુમર શુમર નર ઉતરે ઉપારા, આ કળિયુગમાં નામ સંકીર્તનમ યશ સર્વો પાપો પ્રણાશનમ પ્રમાણો દુઃખ માનસમ નમામી હરિમ પરમ, એક નામનું આશ્રય છે, જો કે આ સંસારમાં બીજું કાંઈ છે જ નહીં, આ તો શું છે કે આ મારું ને આ મારું બધું એ તો મોહમાયા છે, પણ ખરેખર જો ભગવાનનો થઈ ગયો ને એનો તો અહીં લોક સુખી પર લોક સુખી બે લોક સુખી થઈ જાય છે। બસ મારો એટલો આગ્રહ છે કે આવા કાર્ય તમે બધા ટ્રસ્ટીઓ કરાવતા રહેજો અને ખૂબ ખૂબ દિલથી મારો આભાર ને આશીર્વાદ પર છે। જય શ્રી રાધે, જય શ્રી રાધે, જય શ્રી કૃષ્ણ। આ જ આ જ